નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર આપણું પ્રથમ ચેપ્ટર એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને ભાગ નંબર છે મિત્રો આપણો 6. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 5 ની અંદર સિંચાઈ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર છે મિત્રો, કે સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ. તો એની અંદર આપણે જોયું હતું કે જે તમને પાઠ્યપુસ્તક પેજ નંબર 8 ઉપર તમને અલગ અલગ આકૃતિઓ દર્શાવેલી છે. તો પ્રથમ આકૃતિ છે કે મોટ મોટ દ્વારા આપણે સિંચાઈ કરી શકીએ છીએ. ત્યાર પછી બીજી આકૃતિ છે તો કે ચેન પંપ. તો ચેન પંપ દ્વારા આપણે ખેતરની અંદર સિંચાઈ કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજી આકૃતિ છે તો કે ઢેફલી. તો ઢેફલી દ્વારા આપણે ખેતરની અંદર સિંચાઈ કરી શકીએ છીએ. અને ચોથી આકૃતિ જે છે તો કે રહેણ, કે જેની અંદર પ્રાણીઓનો ઉપયોગ થતો હોય છે. તો એ રહેણ દ્વારા પણ આપણે ખેતરની અંદર સિંચાઈ કરી શકીએ છીએ. તો આ પદ્ધતિ, આ બધી જ પદ્ધતિઓ મિત્રો આપણે પહેલાના સમયની અંદર આપણે વાપરતા હતા. તો હવે આજના જમાનાની અંદર એટલે કે આધુનિક યુગની અંદર કેવી સિંચાઈ પદ્ધતિનો વપરાશ કરવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ આ ભાગ 6 ની અંદર કરવાનો છે. તો ચાલો જોઈએ મિત્રો કે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ કે જે તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 9 ઉપર આપેલું છે. તો ચાલો જોઈએ મિત્રો કે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ એટલે આજના જમાનામાં, આધુનિક જમાનામાં કેવી કેવી સિંચાઈ પદ્ધતિઓ વપરાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો જોઈએ કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપેલ પાણીનો કરકસર પૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. સમજો મિત્રો કે સિંચાઈની જે આધુનિક પદ્ધતિઓ છે એટલે કે આધુનિક સમયની અંદર જે સિંચાઈ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ દ્વારા આપેલ પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. કે જે પાણી હોય એ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય કઈ પદ્ધતિમાં, તો કે આધુનિક સિંચાઈ પદ્ધતિમાં. જો એનો કરકસરપૂર્વક ઉપયોગ થતો હોય તો આપણે શું થાય મિત્રો, તો કે પાણીની બચત થાય છે. તો જો કે મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે કે આધુનિક જે સિંચાઈ પદ્ધતિ છે એની મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ તમને આપેલી છે. તો કે છે પહેલી છે કે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક સિંચાઈ પદ્ધતિ. આધુનિક સિંચાઈ પદ્ધતિઓની મુખ્ય બે પદ્ધતિઓ છે તો કે ફુવારા પદ્ધતિ અને બીજી ટપક સિંચાઈ પદ્ધતિ. તો એની અંદર જે ફુવારા પદ્ધતિ છે સૌ પ્રથમ આપણે એના વિશે અભ્યાસ કરીએ. તો પહેલી આપેલી છે તમને ફુવારા પદ્ધતિ. ચાલો જોઈએ મિત્રો ફુવારા પદ્ધતિ કે આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કેવી ભૂમિ માટે કરવામાં આવે છે કે જે અસમતલ હોય છે, એટલે કે સમતલ હોતી નથી. તો આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. તો આપણે લખીએ કે આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે કે જ્યાં ઓછી માત્રામાં હાજર હોય, શું પાણી, કે એવી જગ્યાએ કે જે જગ્યાએ પાણી છે એ ઓછી જગ્યામાં હાજર હોય, એટલે કે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર
હોય તો લખી જશે કે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે કે જ્યાં પાણી છે એ ઓછી માત્રામાં હાજર હોય. આગળ જોઈએ. કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. કાટખૂણે એટલે કે કાટખૂણે એટલે તમને ખબર પડે મિત્રો કઈ રીતે, તો કે આ રીતે કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવેલ હોય છે. તો આપણે લખી શકીએ કે કાટખૂણે કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. કાટખૂણે પાઇપના ઉપરી છેડામાં એટલે છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. આગળ જોઈએ. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે એટલે કે નક્કી અંતરે નક્કી કરેલા અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલો હોય છે. હવે આગળ જોઈએ કે જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે. સમજો મિત્રો કે જ્યારે પંપની મદદથી પાણી છે એ મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે. તો આપણે લખી શકીએ કે જ્યારે જ્યારે પંપની મદદથી પાણી જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે જ્યારે પાણી પંપની મદદથી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે. ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે. એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ બેતાર જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે કીધું કે ફરતી નોઝલોમાંથી પાણી છે એ બહાર નીકળતું હોય છે, તો એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થતો હોય કે જેમ કે શું થતો હોય, વરસાદ થતો હોય, તો એવી રીતે છોડ ઉપર એનો છંટકાવ થતો હોય છે. તો આપણે લખી શકીએ કે એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય. એનો છંટકાવ છોડ પર એવી રીતે થાય છે કે જેમ કે વરસાદ પડતો હોય. એનો છંટકાવ મિત્રો છોડ ઉપર એવી રીતે થશે જેમ કે વરસાદ પડતો હોય. તો ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે
ખૂબ ઉપયોગી છે. તો કે આ જે ફુવારા પદ્ધતિ છે, એ ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. તો આ વાત થઈ મિત્રો ફુવારા પદ્ધતિ વિશે. ફરી વખત એકવાર જોઈ લઈએ આપણે કે ફુવારા પદ્ધતિ. તમને મિત્રો ફુવારા પદ્ધતિ વિશે પ્રશ્ન પણ આવશે કે ફુવારા પદ્ધતિ વિશે તમે ટૂંક નોંધ લખો. તો આ રીતે તમારે મિત્રો એનો જવાબ લખવાનો રહેશે. તો ફરી વખત એક વખત આપણે જોઈ લઈએ કે ફુવારા પદ્ધતિ. તો સૌ પ્રથમ આ પદ્ધતિનો ઉપયોગ અસમતોલ ભૂમિ માટે કરવામાં આવે છે કે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય. એટલે કે આ પદ્ધતિનો ઉપયોગ એક અસમતલ ભૂમિ માટે થાય કે જ્યાં ભૂમિ સમતલ ન હોવી જોઈએ. અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે કે જે જગ્યાએ પાણીની માત્રા છે કેવી હોય, ઓછી હોય કે પાણી હાજર હોય. હવે કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. કાટખૂણે એટલે મિત્રો તમને સરળતાથી સમજાશે બરાબર. એટલે કાટખૂણે પાઇપના ઉપરા છોડ પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલો હોય છે. હવે જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે. આપણે કીધું આગળ કે એના ઉપર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. પરંતુ જ્યારે પંપની મદદથી પાણી આપણે મુખ્ય પાઇપમાં પહોંચાડશું ત્યારે શું થશે કે મુખ્ય પાઇપમાં પાણી પહોંચાડવાથી ઉપર જે ફરતી નોઝલો છે એ નોઝલોમાંથી પાણી છે એ બહાર ફુવારા સ્વરૂપે નીકળશે. હવે એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે કે જેમ કે વરસાદ પડતો હોય. એટલે છોડ ઉપર એ એવી રીતે એનો છંટકાવ થતો હશે કે જેમ કે વરસાદ થતો હોય. તો આ ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. સમજાણું? કારણ કે રેતાળ જમીનની અંદર પાણીની માત્રા કેવી હોય, ઓછી હોય બરાબર. એટલે કે રેતાળ જમીન માટે આ ફુવારા પદ્ધતિ છે એ ખૂબ ઉપયોગી છે. તો આ ચર્ચા હતી મિત્રો આપણે ફુવારા પદ્ધતિ. તો હવે એવી નવી એક બીજી પદ્ધતિ વિશે જોઈએ કે ટપક સિંચાઈ પદ્ધતિ. હવે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ વિશે આપણે ખ્યાલ મેળવીશું. તો બીજી પદ્ધતિ છે ટપક પદ્ધતિ. હા ચાલો જોઈએ મિત્રો કે આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. હવે એના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય મિત્રો કે આ પદ્ધતિ કઈ રીતે થતી હશે. ટપક પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ. તો આપણને કીધું છે કે આ પદ્ધતિ વડે પાણી છે એ પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. આથી ટપક પદ્ધતિ કહે છે. આગળ જોઈએ કે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. હવે જે વનસ્પતિ આપણને ફળ આપે છે તો કે એવી વનસ્પતિનો શું હોય? બગીચો. તો આ ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવા માટેની જે પદ્ધતિ કે એટલે કે આ ટપક સિંચાઈ પદ્ધતિ એ સર્વોત્તમ છે, એટલે કે બેસ્ટ છે બરાબર છે મિત્રો. તો આપણે લખી શકીએ કે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ
ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની. આ સર્વોત્તમ પદ્ધતિ છે. ફળ આપતી વનસ્પતિ તેમજ વૃક્ષોને પાણી આપવાની આ એક સર્વોત્તમ પદ્ધતિ છે. આગળ જોઈએ. આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિથી આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિ દ્વારા છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી, એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી. એટલે આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એટલે કે આ પદ્ધતિ પાણીની અછત વાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. સમજણ મિત્રો, તો આ માહિતી થઈ આપણે ટપક સિંચાઈ પદ્ધતિની, બરાબર છે? તો કે ફરી વખત એકવાર જોઈ લઈએ કે આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ એક સર્વોત્તમ પદ્ધતિ છે. આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. એટલે કે એવો કોઈ વિસ્તાર હોય કે જ્યાં પાણીની ખૂબ જ અછત હોય, તો એવા વિસ્તારોની અંદર આપણે સિંચાઈ માટે આ પદ્ધતિ નો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ, જેનાથી શું થાય છે કે પાણીનો ખોટો વ્યય થતો નથી. તો મિત્રો, આ ભાગ 6 ની અંદર આપણે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ વડે અભ્યાસ કર્યો, એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો આ બંને પદ્ધતિ મિત્રો તમારે હોમવર્ક ની અંદર ફરજિયાત લખવાની રહેશે. હવે આગળની ચર્ચા આપણે ભાગ 7 ની અંદર કરીશું. નમસ્કાર.